ભારતનો 50મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20-28 નવેમ્બર સુધી યોજાશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ વખતે વિશેષ આઇકોન એવોર્ડ આપવાની ભલામણ થઈ છે અને તે પુરસ્કાર ફિલ્મ અભિનેતા રજનીકાંતને આપવામાં આવશે. આ ઉપરાંત લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિદેશી કલાકાર અભિનેત્રી ઇઝાબેલ હુપરને આપવામાં આવશે. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું 50મું વર્ષ છે એટલે મહિલા નિર્દેશકોની 50 ફિલ્મો બતાવવામાં આવશે. આ ફિલ્મ મહોત્સવમાં 200થી વધુ વિદેશી ફિલ્મ બતાવી છે એટલે 24 ફિલ્મ ઓસ્કરમાં નામાંકન માટે યાદીમાં છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઇસ સાલ 50મા વર્ષ હૈ ઓર વો ગોવા મે હોગા 20-21 નવમ્બર કો. ઇસ ઇફી 50 કે મોકે પર એક ઇફી 50 સ્પેશિયલ આઇકોન એવોર્ડ દેને કી સિફારિશ સ્ટિયરિંગ કમિટી ને કી હૈ ઓર યે એવોર્ડ રજનીકાંત જી કો દેને વાલે હૈ. ફ્રાન્સ કી એક મહાન અભિનેત્રી ઇઝાબેલ હુપે કો ઇસી ઇફી 50 મે એક લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર ફોરેન આર્ટિસ્ટ દિયા જાયેગા. યે 50મા વર્ષ હૈ તો 50 મહિલા દિગ્દર્શકો દ્વારા દિગ્દર્શિત 50 ફિલ્મે દિખાઈ જાયેગી.